नमस्कार सौने हैप्पी रक्षाबंधन अने फरी वखत आपणे हाजर छीए तिहाई टोकना आ एजिस विंडो अंतर्गत एक नवा मेहमान साथे। दोस्तों आप जाणो छो ते रीते दररोज आपणे एक नामी हस्तीने आपणी साथे जोड़िए छीए अने તેમની સાથે તેમની લાઈફ જર્ની ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ। આજે ખાસ કરીને ગુજરાત જે નામથી સહેજ પણ અજાણ નથી, ટેલિવિઝનનો યુગ શરૂ થયો ત્યારથી તેમણે ગુજરાતી ટેલિવિઝન ઉપર ખૂબ ઓછા સમયમાં મોટી પકડ ધરાવેલી, હુતો હુતી જેવી સફળ સિરિયલમાં આજે પણ લોકો જેમને યાદ કરે છે, ત્યાંથી તેમણે મુંબઈની વાટ પકડી। મુંબઈના અનેક સફળ નાટકો, ગુજરાતી ફિલ્મો અને હિન્દી ગુજરાતી ટેલિવિઝન સિરિયલ્સમાં જેમણે તેમની અદાકારી બતાવી। આપણે આજે વાત કરી રહ્યા છીએ શ્રીમતી રૂપાબેન દિવેટિયાની। રૂપા દિવેટિયા આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે, આજે આપણે એમની પાસે એમની આખી લાઈફ જર્ની વિશે વાત કરવી છે, એમના જિંદગીના અનુભવો એમની પાસેથી આપણે જાણવા છે। તો ચાલો વધુ સમય ના લઈએ અને જોડી દઈએ રૂપા દિવેટિયાને મુંબઈથી। નમસ્કાર રૂપાબેન। નમસ્તે, કેમ છો? મુંબઈમાં કેવું છે? સારું છે, આજે રક્ષાબંધનના પાવન દિવસે આપણે મળી રહ્યા છીએ। આજે વરસાદ છે મુંબઈમાં, પણ એઝ યુઝ્યુઅલ મુંબઈમાં જે વરસાદ પડે છે આખો દિવસ, એવી રીતે પાણી કાલે ભરાશે કે નહીં એની ચિંતા છે। શૂટિંગ ચાલુ થઈ ગયા તમારે? હા, શૂટિંગ ચાલુ થઈ ગયા, એક મહિનો થઈ ગયો। અરે વાહ, ટેલિકાસ્ટ પણ શરૂ થઈ ગયા, એક મહિનો થઈ ગયો લગભગ। રૂપાબેન આપણે થોડા રિવાઇન્ડ થઈએ, એક્ટિંગની શરૂઆત ક્યારથી કરી? અભિલાષ, બહુ નાનપણથી શરૂઆત કરી, જ્યારે હું એટલી બધી મેચ્યોર પણ નહોતી, મને કંઈ ખ્યાલ પણ નહોતો, ત્યારે સૌ પ્રથમવાર મેં થિયેટરમાં અને સ્ટેજ પર પગ મૂક્યો હતો એ એજ હતી, અરાઉન્ડ 3 વર્ષ, ત્યારથી મેં શરૂઆત કરી પ્રચાર નાટકોમાં, અને લગભગ 66-68માં ખબર પડી કે હવે મારે એક્ટ્રેસ બનવું છે અને મેં એક્ટિંગનું શરૂઆત કરી। શરૂઆત આઈ થિંક થિયેટરથી કરી તમે કે બીજા કોઈ ક્ષેત્રે? એ વખતે ટેલિવિઝન તો હતું જ નહીં, એટલે શરૂઆત થિયેટરથી જ થઈ, અને એ પછી 72માં જ્યારે ટેલિવિઝન પીચ કેન્દ્ર શરૂ થયું ત્યારે ટેલિવિઝન પર કામ કર્યું, એ મારી શરૂઆતનું ટેલિવિઝનનું કામ હતું। અને એ વખતે ગોવિંદ સરૈયા સાથે એક ફિલ્મમાં પણ મેં નાનકડો જયા જયંતનો રોલમાં જયાનો રોલ કર્યો હતો, તો ફિલ્મની શરૂઆત ત્યાંથી થઈ। વાહ, એક એવોર્ડ વિનિંગ ડોક્યુમેન્ટરી પણ તમારી છે શ્યામજી કૃષ્ણ વર્મા, જેમાં પણ તમે અદ્ભુત રોલ કરેલો છે। શ્યામજી કૃષ્ણ વર્મા નામની ડોક્યુમેન્ટરી મેં કરી હતી, હર્ષજીત ઠક્કર જે એ વખતે ફિલ્મમાં પ્રોડ્યુસર હતા, કેમેરામેન હતા, એમણે મને એ વખતે, એટલે હું એ વખતે 20-22 વર્ષની હતી, અને એમણે મને 60 વર્ષની સ્ત્રીનો રોલ કરાવડાવ્યો હતો, એટલે શ્યામજી કૃષ્ણ વર્મા। મને ખબર છે, કારણ કે મારો અને તમારો સાથે પહેલો પ્રોજેક્ટ, એમાં હું આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો। હા, પણ બહુ જ વર્ષો થયા, એટલે એ મારી ફર્સ્ટ ડોક્યુમેન્ટ, બહુ વર્ષો પહેલાની વાત છે। એટલે તમે, મને એવો ખ્યાલ છે ત્યાં સુધી તમારા કોઈ દામિની બેનની સાથે ઘણું બધું તમે લોકો શીખ્યા? હા, એટલે એઝ આઈ ટોલ્ડ યુ કે મેં જ્યારે 3 વર્ષની ઉંમરે પ્રથમવાર સ્ટેજ પર ગઈ
તે પણ દામિની બેન જ મને લઈ ગયા હતા. અને એ વખતે પ્રચાર નાટકો ચાલતા હતા, અને એ વખતે હરીશચંદ્ર તારામતીના દીકરાનો પાત્ર કરાવવા માટે મને લઈ ગયા હતા. તો એ પછી એની સાથે સાથે દર્પણમાં જવાનું શરૂ કર્યું, અને દર્પણમાં નાટક પ્રવૃત્તિઓ શરૂ કરી. એમાં મેં બધા જ પ્રકારનું કામ કર્યું, એટલે બેકસ્ટેજથી માંડીને આપણે જેને અત્યારે સ્પેશિયલી બેકસ્ટેજ કહીએ, એ બેકસ્ટેજથી માંડીને આર્ટિસ્ટોની સાથે સ્ક્રિપ્ટનું રીડિંગ કરવું. એ વખતે હું ભવાઈ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, તો એ વખતે ચીમનભાઈની ભવાઈ પણ હું શીખતી હતી. એટલે એ ખૂબ 15-20 વર્ષનો એવો ગાળો હતો કે દર્પણ જ મારું જીવન હતું, મારું ઘર એ જ હતું. ખાલી ઘરે તો હું સુવા જ જતી હતી, બાકી આખો દિવસ દર્પણમાં જ રહેતી હતી. ત્યાં મંજુ મહેતા પાસે સિતાર શીખવાનો પ્રયત્ન કર્યો મેં. પછી મહેરબેન કોન્ટ્રાક્ટર જે બહુ મોટા પપેટિયર હતા, એમની સાથે હું પપેટનું કામ પણ કરતી હતી. થોડું ભરતનાટ્યમ પણ શીખી, એટલે ભણી અને સીધા સ્કૂલમાંથી સીધા દર્પણમાં જવાનું, અને રાતના ઘરે આવવાનું, જમીન સુઈ જવાનું, પાછું બીજે દિવસે સ્કૂલે, અને પછી પાછો આખો દિવસ દર્પણમાં. એ વખતે કોઈ કોમર્શિયલ નાટકો કેવું હતું? એ વખતે દર્પણમાં કોમર્શિયલ નાટકો બહુ નહોતા થતા. દર્પણના નીચે હેઠળ જે નાટકો થતા હતા એમાં મેં કામ કર્યું. અમે કોમર્શિયલી મારું સૌથી પહેલું નાટક જસમા ઓર્ડર 1980 અમે લોકો જસમા કર્યું, અને એને અમે કોમર્શિયલી સ્ટેજ કર્યું હતું. તો અને એ પછી તો પીળું ગુલાબ અને હું અને એવા બીજા ઘણા બધા નાટકો કર્યા, પણ પહેલું જસમા, જસમા ઓર્ડર નામનું નાટક. અને એ પણ ભવાઈના બેઝ પર માધવ રામાનું જે લખ્યું હતું, અને ભવાઈ એનો બેઝ હતો. અને એ વખતે અમે લોકોએ ભવાઈનું ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું હતું. અમે લોકો 4 જણા છીએ ભવાઈમાં, અર્ચન, નિસર્ગ, હિના અને હું, જેણે એક્ચ્યુઅલ ટ્રેનિંગ લીધી છે ભવાઈ, અને અમે લોકોએ ભવાઈ પર કામ કર્યું છે. એટલે એવું કહી શકાય કે આર્ટના વાતાવરણમાં ઉછેર થયો, એટલે સતત શરૂઆત તમારી આર્ટ સાથે જોડાયેલી. હા, એક તો અભિલાષ, એક તો નાગરનું ઘર, એટલે સાહિત્ય કલા પ્રવૃત્તિઓ હોય જ, અને એમાં મારા ફોઈનો પણ સાથ હતો. એટલે એ અને વાતાવરણ પણ પછી મને એવું મળ્યું. સ્કૂલમાં પણ વિદ્યાનગર હાઈસ્કૂલમાં મારા પ્રિન્સિપલ હતા કપાસી સર, તો એ પણ સાહિત્ય સંગીતના શોખીન. પછી ઇન્દુ પુવાર હતા મારા પ્રોફેસર, એ પણ સાહિત્ય અને ટેલિવિઝનમાં કામ કરતા હતા. વિનોદ જાની, તો આવા એટલે સ્કૂલમાં પણ મને આ જ એટમોસ્ફિયર મળ્યું. અને અમારી વખતે મને લાગે છે પરેશ નાયક, કીતા ઠક્કર, સ્કૂલિંગ વિદ્યાનગર હાઈસ્કૂલ, ઓકે ઓકે ઓકે, એટલે ત્યાં પણ કલા પ્રવૃત્તિ ખાસી વેગવંતી હતી. તો ત્યાં પણ ઘણા બધા, કેટલા બધા કલાકારો વિદ્યાનગર હાઈસ્કૂલના બહાર આવ્યા છે અને એમને મોટા નામ કમાવ્યા. અને બાકી હતું તો સોનામાં સુગંધ પડે, એવી રીતે તમારા લગ્ન પણ કલા પરિવારમાં જ થયા. એટલે શેમુદી વેટિયા નામ આજે ગુજરાત માટે ગૌરવથી લેવાય, અને એ ઘરમાં તમારા લગ્ન થયા. એટલે લગ્ન પછી તમારો દોર ચાલુ રહ્યો. મારા લગ્ન પણ બહુ નાટકીય રીતે થયા હતા. ચંચી મહેતાને અવોર્ડ મળવાનો હતો, ગૌરવ પુરસ્કાર, અને એ વખતે વસુબેન ભટ્ટે નક્કી કર્યું હતું કે એ એવોર્ડ ફંક્શનમાં અમે લોકો એક નાટિકા ભજવીશું, શકુંતલા વિદાય, જે સીસી કાકાએ લખેલી અપદ્યા ગદ્ય. અને એ નાટકના જે કંઈ પણ મ્યુઝિકનો પોર્શન હતો એક શિમુ દિવેટિયાનો, એમણે કમ્પોઝ કર્યું આખું શકુંતલા વિદાય. અને શકુંતલાનું જે ગાવાનો પોર્શન હતો એ સુધા દિવેટિયાએ કર્યો. એટલે શકુંતલાના બધા જ ગીતો સુધા મામા ગાતા. અને એ વખતે હું અને કુંતલ મળ્યા,
એટલે એકચ્યુઅલી વસુબેન શેમુભાઈ દામિનીબેન બધા ભેગા થઈ અને અમારા લોકોના લગ્ન નક્કી કર્યા અને હું એ નાટકીય રીતે હું દિવેટિયા પરિવારમાં એન્ટર થઈ. એટલે હજી મને યાદ છે કે રાસ કાકા અને એ લોકો તો મને શકુંતલા જ કહેતા હતા વર્ષો સુધી. એટલે આપણી સાથે ઘણા બધા મિત્રો અને ગમતા લોકો જોડાયા છે. માલવ દિવેટિયા જોડાઈ ચૂક્યા છે, તુષાર શુક્લ જોડાઈ ચૂક્યા છે, સીએમ પટેલ સાહેબ જોડાઈ ગયા છે, અરવિંદ વેકરિયા, હેમંત નાણાવટી, ધર્મેશ વ્યાસ, દીપક બાવસ્કર, નિરુપમ નાણાવટી, આ બધા જ લોકો અત્યારે જોડાયા છે અને આ વાતો આપણી સાંભળે છે. રૂપાબેન ટેલિવિઝન કોમર્શિયલ ટેલિવિઝનમાં એન્ટ્રી કરી. હા, તો પછી દિવેટિયા પરિવારમાં મારા લગ્ન થયા એ પછી કુંતલની એવી ઈચ્છા હતી, મારા હસબન્ડ કુંતલ દિવેટિયા, કે હું મારી પ્રવૃત્તિઓ ચાલુ રાખું. અને પપ્પા મમ્મીનો પણ ભયંકર સપોર્ટ હતો કે એક કલાકારે તો આખી જિંદગી કલાકાર જ રહેવું. એ વખતે ઈસરોમાં હું નાના મોટા કામ કરતી હતી અને ત્યાર પછી મેં ઈસરોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર, એટલે એ વખતે આસિસ્ટન્ટ પ્રોડ્યુસરનું એક લેબલ હતું, એમાં કામ કરવાનું શરૂ કર્યું. હા, અને મેં શરૂઆત કરી હસમુખ બારાડી સાથે, એ પછી ભરત દવેની સાથે કામ કર્યું અને એ પછી દૂરદર્શન અમદાવાદમાં હું દીપક બાવસ્કરની આસિસ્ટન્ટ હતી. દીપકભાઈને યાદ હશે. અને પછી દીપકભાઈની આસિસ્ટન્ટ તરીકે મેં કામ કર્યું. એ દરમિયાન મેં ઘણા બધા નાટકોમાં પણ કામ કર્યું. એ વખતની ધારાવાહિક હતી એક રંગલો રંગલી, ભવાઈ બેઝ હતી, એમાં હું રંગલીનું પાત્ર કરતી હતી. એ વખતે અમે લોકોએ એના 80-90 એપિસોડ કર્યા હતા. તો એટલે આ બધું આખું લાઈફમાં વણાઈ જ ગયું. અને પછી એક વખત હું દૂરદર્શનમાં બેઠી હતી, ઘાસ પર અમે લોકો ચા પીવા બેઠા હોય એવી રીતે બેઠા હતા, ત્યારે સીએમ પટેલ આવ્યા. અને સીએમ પટેલે મને કહ્યું કે તમે એમ કે એડ ફિલ્મમાં કામ કરશો? તો મેં કીધું હા કરીશ, એમાં શું છે. એટલે એ પછી મેં એડ ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું, એમની સીએમ પટેલની પહેલી એડ ફિલ્મ. ત્યારબાદ હું આકાશવાણીમાં પણ મેં થોડા વખત માટે લાઇબ્રેરિયનનું કામ કર્યું હતું. અને મને પાક્કું યાદ છે કે ચંદર બહેલ સૌથી પહેલાં મને જોવા માટે આકાશવાણીમાં આવ્યા હતા અને અમે લોકોએ એક એડ ફિલ્મમાં કામ કર્યું. એડ ફિલ્મમાં કામ કર્યું એ પછી સીએમ ભાઈ એ વખતે સિરિયલ લાઈન મીટિંગ માટે જ આવ્યા હતા અને એમણે કહ્યું કે હું ગુજરાતની સિરિયલ બનાવું છું તો તમે એમાં કામ કરશો? એટલે હું કીધું કે હા કરીશ. અને એ પ્રમાણે સીએમ ભાઈની સાથે હું તો હુતીનો પહેલો એપિસોડ કર્યો. અને એ પછી હું તો હુતીએ શું કર્યું એ તો આખી હિસ્ટ્રી છે, અમદાવાદ ગુજરાત આખું જાણે છે. અમે લોકોએ હુતોહુતીના લગભગ પહેલા જે ફર્સ્ટ હુતોહુતી બની એમાં અમે 80-90 એપિસોડ કર્યા હતા, એમાંથી 70 ઉપર એપિસોડ હુતોહુતીમાં હું રાધા હતી. અને પછી મને અમદાવાદ રાધા તરીકે ઓળખતું થયું, એક મારું નામ થયું કે આ રાધા છે એમ. એટલે એવું કહેવાય કે હુતોહુતી એ કદાચ ગુજરાતને ટેલિવિઝન મેકિંગ શીખ્યું એવું. કે જેમ કહેવાય કે લોકોને ટેલિવિઝન જોતા કર્યા ખરી રીતે કમર્શિયલ સિરિયલના એંગલથી. અભિલાષ મને યાદ છે એ વખતે મંગળવારે રાતના 8 થી 8:30 હુતોહુતીનું ટેલિકાસ્ટ થતું હતું અને એવું કહેવાતું હતું કે અમદાવાદમાં કર્ફ્યુ લાગી જતો. બિલકુલ સાચી વાત. ઘરમાં હુતોહુતી જોવાતું હતું અને દરેકે દરેક, એટલે એ વખતે આ છોચ નહોતો કે અમે તો ગુજરાતી સિરિયલ ના જોઈએ, એવું નહોતું. બધા ગુજરાતી સિરિયલો જોતા હતા ને હુતોહુતી તો ખાસ જોતા હતા. એટલે એ વખતે મને લાગે છે કે આટલી પ્રસિદ્ધિ કોઈ સિરિયલને ન મળી શકે એટલી પ્રસિદ્ધિ અમને લોકોને મળી હતી હુતોહુતીમાં. અત્યારે પણ મેક્સ પ્લેયર ઉપર એના એપિસોડ ચાલુ થઈ ગયા છે અને લોકો પુષ્કળ જોવે છે. મને આઉટ ઓફ ઇન્ડિયાથી ઘણા બધા લોકોના ફોન આવે છે કે તમે બહુ સારું કર્યું મેક્સ પ્લેયર પર આવો છો, તમે અમને જોવાનું રહી ગયું. શશી સુમિત કરીને બહુ મોટું પ્રોડક્શન હાઉસ છે અહીંયા બોમ્બેમાં અને એમની એક સિરિયલ કરું છું શુભ શુભારંભ,
તો શશીજી હુતુહુતીના બહુ મોટા ફેન છે. શી ઇઝ ફ્રોમ અહેમદાબાદ, મારવાડી છે, પણ એ હુતુહુતીના જબરા ફેન છે. અને એમને ખાસ મારે લિંક મોકલવી પડી હતી કે મેક્સ પ્લેયર પર છે, તમે જોજો. તો હુતુહુતી એ મારી જિંદગીમાં વણાઈ ગયેલી એક આખી ઘટના છે. બિલકુલ. હુતુહુતી પછી કેટલી કોમર્શિયલ સિરિયલો અને કઈ કઈ કરી તમે? હુતુહુતી પછી નહીં, હુતુહુતી દરમિયાન મેં લગભગ ઘણી બધી સિરિયલો કરી. એટલે ફફડાટ કરીને એક સિરિયલ હતી, અંતરના જ્વાળા. સાચે કહું અભિલાષ, મને નામ યાદ નથી, પણ મેં એટલી બધી ગુજરાતી સિરિયલો એ વખતે અમદાવાદ દૂરદર્શન પર કરી. અને લગભગ એ દોર ચાલ્યો લગભગ 3-4 વર્ષ કન્ટિન્યુઅસ. સીએમ પટેલની ઘણી બધી સિરિયલો કરી, રિદ્ધિ સિદ્ધિ ને અમુક મને યાદ. હા, એટલે એ બધી સિરિયલો પણ અમે લોકોએ હુતુહુતી દરમિયાન જ કરી. હુતુહુતી ચાલતું હતું બસ, બાકી બધી સિરિયલો પછી અમે લોકો કરતા હતા. ને અમે લોકો કરતા ગયા અને પછી નવા નવા એપિસોડમાં હું એન્ટર થતી હતી ને આવતી હતી ને જતી હતી ને એવું ચાલતું હતું. પરિવર્તન વંદના એ કરી, પણ અમે લોકોએ કર્યું તો અમર આનંદ કરી, અંબા કરી. હા, અંબા એ વન ઓફ માય બેસ્ટ પ્રોજેક્ટ ઇન માય લાઈફ. અચલા નાગર લખેલી સિરિયલ એક રૂપ, એ વખતે 13 એપિસોડની સિરિયલ થતી હતી ને, એટલે હું તો 80 એપિસોડ ચાલ્યા, પણ બાકી બધી અમે 13 એપિસોડની સિરિયલો કરતા રહ્યા. એટલે ઘણી બધી કરી. તુષાર શુક્લ અને સહજ ભાવે સ્વીકારે છે કે મને પણ ટીવી સિરિયલ ના ટાઇટલ સોંગ, જાહેરાત ના જિંગલ્સ અને સિરિયલ ના સંવાદ લખવાની તક રૂપાય. હા, એક્ચ્યુઅલી સાચું કહું ને તો તુષારભાઈ મારા મેન્ટોર છે, ફ્રેન્ડ છે, ફિલોસોફર છે, ગાઈડ છે. હી ઇઝ એવરીથિંગ ટુ મી. અને જ્યારે મેં સીએમ પટેલની સાથે નોકરી શરૂ કરી, જેમાં અમે લોકો માર્કેટિંગનું ને બધું કામ કરતા હતા, ને એ વખતે મારા ઉપર જવાબદારી આવતી હતી કે રાઇટર શોધો, કવિ શોધો, આ કરો તે કરો. એટલે મારા માટે માત્ર એક જ વ્યક્તિ હતા, ને એ તુષાર શુક્લ. અને એમણે મને બહુ સાથ આપ્યો. એને રેડિયો તુવેરદાર એમ દાળ એમની અત્યારે પણ એટલી જ પોપ્યુલર જિંગલ છે. બિલકુલ. એટલા વર્ષો પહેલાં અમે લોકોએ કરી હતી. મારુતિ ઓઇલની જિંગલ એમની પોપ્યુલર છે. પછી મહેશની ચા એ હજી પણ ચાલે છે. તો એ બધું તુષારભાઈ, અને તુષારભાઈ ઉદ્ધવતીના એપિસોડ પણ લખ્યા. એટલે ઇન્સ્ટન્ટ ઓન ફ્લોર લખાતા છે, એવું પણ મને યાદ છે. તુષારભાઈ ને અમે બાંધ માં પકડીને રાખતા હતા કે ચલો લખો. પણ એ વખતે છે કોમર્શિયલ કામ કરતા ઘર વધારે હતું. સીએમ પટેલનો સૌથી મોટો સપોર્ટ, મારા હસબન્ડ કુંતલ દિવેટિયા એ સાઉન્ડ રેકોર્ડિસ્ટ, ફોટોગ્રાફર, સ્ટીલ ફોટોગ્રાફર, એટલે એ પણ હોય સેટ પર. તુષારભાઈ હોય સેટ પર, ચંદ્રજી સાથે સારો ઘરોબો. એટલે એ વખતે એમ એવું નહોતું લાગતું કે ઓ ગોડ કામ કરવાનું છે, એવું નહોતું. એ ઘર હતું, એ ઘરમાં અમે લોકો સમાઈ જતા હતા બધા અને મજા કરતા હતા. અને એ મજા છે ને તે ટેલિવિઝન પર દેખાતી. ચેતન રાવલ એ પણ એટલો જ ઉત્સાહી ને એટલા જ જોશથી અમારી સાથે હોય હંમેશા. હસમુખ ભાવસાર, ચારુબેન, આ બધા પિલર્સ હતા હું તો હતી ના. હિમાંશુ, ભરત ઠક્કર, આ બધા મને લાગે છે મારા પતિ બધા જ આવી. એ પછી ઇનિશિયલી ચારુબેન, હસમુખભાઈ, ચેતન અને હું, પછી વંદના, અરવિંદ મામા, એ લોકો પણ ખરા એટલા જ. પણ આ બધા પિલર્સ પછી ધીમે ધીમે ભરત એન્ટર થયો. ભરત હુતુહુતીના સેકન્ડમાં વધારે એને આઈ થિંક કામ કર્યું, પણ ભરતે હુતુહુતી સિવાય અમુક સિરિયલોમાં અમારી સાથે કામ કર્યું. સીએમ પટેલ સાહેબ લખે છે કે રૂપા થેન્ક્સ ફોર અવર ગોલ્ડન મેમરી ઓફ હુતુહુતી. સ્વેર ગોલ્ડન મેમરી, ગોલ્ડન ડેઝ, ક્યારેય ન ભૂલાય એવા એવા ક્ષણો અમે લોકો સાથે વિતાવી છે. બહુ જ ઝઘડા કર્યા છે, બહુ જ ઝઘડા. એટલે મારા મારી ફિઝિકલ નથી કરી, બાકી બહુ જ ઝઘડા પણ એટલા જ કર્યા છે. રિસામણા મનામણા પણ એટલા જ થયા છે. પણ
આજ દિન સુધી સંબંધ એટલા જ છે. બિલકુલ બિલકુલ. મુંબઈ ની વાત ક્યારે પકડી? બસ જ્યારથી આ પેલું ઝી ને બધું શરૂ થયું કોમર્શિયલ ચેનલ્સ, અને અમદાવાદ દૂરદર્શનની કોમર્શિયલ સિરિયલો બંધ થવા માંડી, એટલે હું અને કુંતલ બંને આ જ ફિલ્ડમાં, એટલે અમારી પાસે બીજો કોઈ છૂટકો જ નહોતો. ક્યાં કામ કરવા માટે તમારે મુંબઈની વાત પકડવી જ પડે. અને હું અને કુંતલ અમે બંને જણા મુંબઈ આવ્યા, અને કુંતલનું તો સાઉન્ડનું ટેકનિશિયનનું કામ, એટલે એને તો બહુ જલ્દી કામ બધું મળી ગયું. રમણ કુમારની સાથે એને ઘણી બધી સિરિયલો કરી, એટલે એ ત્યાં રમણ કુમારમાં સેટ થઈ ગયો. ધીરજ કુમારની ઘણી બધી સિરિયલો કરી, જે અમે ધીરજ કુમાર સાથે અમદાવાદમાં પણ સિરિયલો કરી હતી, પણ એમની હિન્દી સિરિયલમાં કુંતલ ત્યાં ધીરજ કુમાર સાથે, દિનેશ બંસલની સાથે જોઈન થઈ ગયો હતો. હું અમદાવાદમાં હિરોઈન રહી ચૂકી હતી, એટલે મારા માટે થોડુંક ટફ થયું એઝ એન આર્ટિસ્ટ. એક્ટર તરીકે મને થોડુંક આમ દુઃખ થતું હતું કે સર હવે હિરોઈન નહીં, હું હવે હિરોઈન, કારણ કે મુંબઈમાં 16 વર્ષની છોકરીઓ હિરોઈન બનતી હતી, અને એ વખતે હું હતી 25-26 વર્ષની, એટલે અવઢવમાં હતી. મને થિયેટરે બહુ સાથ આપ્યો. અહીંયા અહીંયા સ્ટેજ અટકાવ્યું. તમે માત્ર હિરોઈન કહો છો, હું એને એમ કહું છું કે સફળ હિરોઈન અને સેલિબ્રિટી. હા, જાણતા હતા લોકો, પણ અંદર ખાને હું એક હિરોઈન હતી, એક પેલું સ્ટેટસ હિરોઈનનું. ને મીના ઘીવાલા કરીને એક પ્રોડ્યુસર છે મુંબઈના, મીનાબેન એ વખતે અમદાવાદમાં પણ સિરિયલો કરતા હતા, તો એમણે મને કહ્યું, એમણે મને જોયેલી આખા બધાના વિરોધ વચ્ચે મીનાબેને કહ્યું કે ના, મને આ જ છોકરી હિરોઈન તરીકે જોઈએ છે. અને મેં મીનાબેન સાથે સૌથી પહેલી મુંબઈમાં હિરોઈન તરીકે સપનાના સ્વપ્ન કિનારે નામની સિરિયલ કરી, સૌથી પહેલી સિરિયલ જેના અમે લોકોએ 1000 એપિસોડ કર્યા, અને એ ઝી ગુજરાતી માટે અમે લોકોએ કરી હતી. અને મારું મુંબઈમાં હિરોઈન થયાનું મને એક સંતોષ થયો. એ પછી તો અમે લોકોએ સુખ દુઃખ નામની એક હિન્દી સિરિયલ કરી, અચલાજીનો દીકરો છે સિદ્ધાર્થ નાગર, એને પ્રોડ્યુસ કરી હતી, એની સાથે કરી, અને એ પછી હિન્દી સિરિયલોનો દોર શરૂ થયો. પણ હું તને એ કહેતી હતી કે મને નાટકે બહુ સાચવી. હું મુંબઈમાં મેં પગ મૂક્યો નાટકની સાથે. અમદાવાદમાં ફિરોઝ ભગત આવ્યા હતા અને એમને કંઈ રિપ્લેસમેન્ટની લાસ્ટ મિનિટ જરૂર પડી હતી, ને એ વખતે મેં રિપ્લેસમેન્ટ કર્યું હતું, ત્યારે એમણે મને કહ્યું હતું કે તું મુંબઈ આવે તો હું તને હિરોઈન બનાવીશ. અને જ્યારે હું મુંબઈ પહોંચી ત્યારે દિનયાર કોન્ટ્રાક્ટેડ પ્રોડક્શનમાં એમણે સૌથી પહેલું મારી સાથે નાટક કર્યું શિકસ્ત, અને એ રીતે મારું મુંબઈમાં થિયેટરમાં, મારું મુંબઈના થિયેટરમાં મારું પદાર્પણ થયું, તો શિકસ્ત. અને એની સાથે સાથે પછી આ સિરિયલોને બધું તો ચાલતું હતું. હું નોકરી પણ કરતી હતી ગેમન મલ્ટીમીડિયામાં, અને કુંતલ વોઝ વેરી બિઝી, કારણ કે એનું તારા અને એવી બધી સિરિયલો એની ચાલતી હતી, એટલે એ એમાં બિઝી હતો. અને એમ કરીને ધીમે ધીમે અમે લોકોએ મુંબઈમાં સેટલમેન્ટ કરી. બિલકુલ. મુંબઈનું થિયેટર તમે કર્યું, અને મને લાગે છે હજી તમારું થિયેટર એક્ટિવિટી મુંબઈની ચાલુ જ છે, કન્ટિન્યુ છે, સતત તમે નાટકો આપતા રહો છો. કેટલા નાટકો કર્યા મુંબઈ? હમણાં વચ્ચે છે ને થિયેટર ગાઈડ વાળાએ મને પૂછ્યું હતું, ત્યારે લગભગ મેં આંકડો માંડ્યો હતો તો 50 નાટકોનો આંકડો તો મંડાઈ ગયો હતો. 50 નાટકો તો મેં કર્યા, એટલે અમદાવાદ ને મુંબઈના ભેગા થઈને 50-60 નાટકો તો મેં કરી લીધા અત્યાર સુધીમાં. અને તને અભિલાષ એક વાત કહું, જ્યારે હું મુંબઈમાં પહેલી વાર ભાઈદાસમાં એન્ટર થઈ હતી ને શિકસ્ત નાટક કરવા માટે, ત્યારે મુંબઈની જાણીતી હિરોઈનોએ બૂમો પાડી હતી કે ફિરોઝ ભગત તમને મુંબઈની કોઈ છોકરી ન મળી તે છેક અમદાવાદથી ઉપાડી લાવ્યા. એ પરિસ્થિતિમાં મેં મુંબઈમાં નાટકોની શરૂઆત કરી હતી, અને આજે એ જ લોકો મારી સાથે કામ કરે છે. તો થોડી તકલીફ સાથે કામ શરૂ કર્યું, પણ કામ રહ્યું. અને આ દિન સુધી થિયેટરમાં આઈ એમ અ મેઇન એક્ટ્રેસ, એટલે હિરોઈનનો રોલ નથી હોતો, તો માનો હોય તો પણ સ્ટોરી માની જ હોય પછી.
તુષારભાઈ લખે છે કે મને યાદ છે કે અમદાવાદમાં નવરાત્રી વખતે આ સ્ટાર કલાકારો મુખ્ય મહેમાન બનતા અને અંબાને તો બહેનો પગે લાગતા. એટલે સાચે એ જે 4 વર્ષ અમે લોકોએ જે અમદાવાદ પર ને ગુજરાત પર રાજ કર્યું છે, મહેસાણા, આણંદ, ભાવનગર, પાલનપુર, બધે બધે ક્યાંય પણ અમે જઈએ તો એક સ્ટારડમ તો હતી જ, બહુ જ મોટી સ્ટારડમ હતી, જે પચાવી બહુ જ અઘરી હોય છે, પણ મને ક્યારેય માથા ઉપર નથી ચડી. પણ એટલો બધો લોકોનો પ્રેમ, એટલો બધો લોકોનો પ્રેમ કે કોઈક વાર એમ થાય કે આપણે આને કેવી રીતે વાળી શકીશું. જે હુતુતી જે મને આપ્યું છે અને જે આંબા એને ગુજરાતી ગુજરાતી કોમર્શિયલ સિરિયલોએ જે મને આપ્યું છે, એ ઋણ ક્યારેય નહીં ફેટી શકું. મને આ ટાઈમે 4 બીજા નામો યાદ આવે, આમ તો 5 નામો યાદ આવે જેવા કે જે લોકોનો હુતુતીની સફળતામાં મોટો ફાળો. સીએમ સાહેબ અને દિનેશ પટેલ તો હતા જ, પણ એની સાથે વિપુલ, આનંદ અને દિનેશ. હું તને એ કહું છું, હું કિરીટ મહાત્માબાઈ, ખરા મહાત્માબાઈ નો બહુ જ મોટો ફાળો પ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂ. પણ વિપુલ કાકાભાઈ એ લોકો બધા છે ને થોડાક પછી, એ હું તો શરૂઆતના પિલરમાં નહીં, એઝ અ શરૂઆતમાં જે 4 જણા હતા એ આ જ હતા, હસમુખ વાસા, ચારુ પટેલ, રૂપા દિવેટિયા અને ચેતન રાવલ. દર્શનભાઈ કેમેરામેન. હા, કેમેરામેન શરૂઆતથી ને એ શરૂઆત. ટેકનિકલી તું જોવા જાય તો ઘણા બધા લોકો લાઈક દર્શનભાઈ, મહાત્માભાઈ, પછી તુષારભાઈ, પછી એ ટેકનિશિયનો ઘણા બધા. હા, પણ આર્ટિસ્ટમાં આ 4 વિપુલ ને એ લોકો એ વખતે એસિસ્ટ કરવા આવતા હતા. વિપુલ, દિનેશ, દિનેશ કાકા, દિનેશ પ્રજાપતિ, અમે એને કાકાભાઈ કહીએ છીએ, એ ચંદ્રજીના એસિસ્ટન્ટ તરીકે આવતા હતા અને પછી નાના મોટા રોલ કરવાના શરૂ કર્યા. અને પછી વિપુલે ફૂલ ફ્લેજેડ રોલ કર્યો મારી સાથે, દોસ્ત પપ્પા નામના 4 એપિસોડ હતા હું તો એમાં, અને એ પછી એને પરિવર્તનમાં મેઇન રોલ કર્યો વંદનાની સામે. સો ઓફકોર્સ વિપુલ આઈ હું એને ભૂલી નહીં શકું. પછી તો મનીષા પણ જોઈન થઈ, પછી તો જયશ્રીબેન, આપણા બધા ઘણા બધા, વૈભવી, સોનાલી મહેતા. સોનાલી મહેતા વોઝ ઇનિશિયલી વેરી પાવરફુલ ઇન હુતુતી. હા, પહેલા એપિસોડમાં સોનાલી હતી, સોનાલી પણ ખરી. પછી સોનાલીએ પોતાનું પ્રોડક્શન શરૂ કર્યા એટલે એ એમાં બિઝી થઈ ગઈ. મેં સોનાલીએ કરેલા પ્રોડક્શનમાં પણ મેં પછી કામ કર્યું નિમેશભાઈ સાથે, નિમેશ દેસાઈની સાથે. સો લાઈક હુતુતીમાં અમદાવાદના કોઈ પણ ફિરદોસ મેવાવાલા, આરતી પટેલ, તું અમદાવાદના કોઈ પણ એ વખતના જેટલા એ હુતુતીમાં કામ કર્યું અને બધાએ એટલી જ નામના મેળવીને એટલી જ મહેનત કરી. આ બંને બહુ અગત્યની વસ્તુ છે કે એ લોકોની પણ એટલી જ મહેનત રહેતી હતી. ભાવિની પણ શરૂઆતના ફેઝમાં કરી. હા, ભાવિની જાની પણ ખરા. ભાવિની, વૈભવી થોડોક મોડો, પણ વૈભવી પણ ખરી. મેં નામ દીધું ને, વૈભવી પણ ખરી. પછી તો વૈભવી મારી સાથે રંજુ સંજુ નામની અમે લોકોએ સિરિયલ કરી 13 એપિસોડમાં, તો હું રંજુ કરતી હતી ને એ સંજુનો રોલ કરતી હતી. અને પછી વૈભવી ફૂલ ફ્લેજેડ, અને મને લાગે છે કે હું તો તેનો જે સેકન્ડ સીઝન આવી એમાં મને લાગે છે કે વૈભવી બહુ કામ, જ્યારે હું બોમ્બે હતી ત્યારે એ લોકોએ ત્યાં કરી હતી ત્યારે. હેમંત દાણાવટી લખે છે કે દર્પણમાં રૂપાએ મારું એક નામ પાડ્યું, ગલગોટો. જ્યારે હું દર્પણમાં એસિસ્ટન્ટ હતી, બેકસ્ટેજનું કામ કરતી હતી, ત્યારે હેમંતભાઈ હીરોના રોલમાં આવ્યા હતા અને એટલા ગોરા ગોરા ને લાલ લાલ, એટલે હું એમને ગલગોટા જ કહેતી હતી, હજી પણ હું એમને ગલગોટો જ કહું છું. રૂપાબેન, નાટકો એટલા બધા કર્યા મુંબઈમાં, તમે કહ્યું એ પ્રમાણે 50 જેટલા,
જોબ સેટિસ્ફેક્શન મળ્યું હોય તમને પોતાને અંદરથી, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ વિન્ડો, એટલે હું બુકિંગની દ્રષ્ટિએ નથી કહેતો, કામ કરવાની દ્રષ્ટિએ, રોલની દ્રષ્ટિએ, એવું કહ્યું ના લાગે. અભિલેષ, આ સવાલનો જવાબ છે ને મારી પાસે બહુ ક્લિયર છે કે જ્યારે હું કોઈ પણ નાટક કરતી હોઉં છું ને ત્યારે હું 100% નાટકની હોઉં છું. એટલે જ્યારે પહેલો શો થાય ને ત્યારે મને દરેક વખતે એમાં એમ થાય કે હા આ મારું નાટક છે, આ નાટક, યસ. ચેલેન્જિંગ નાટકોમાં સૂતરને તાતણે બંધાયેલા આપણે રાજેન્દ્ર બુટાલાનું પ્રોડ્યુસ કરેલું નાટક, અને એ નાટકમાં મેં બહુ ચેલેન્જિંગ રોલ કર્યો હતો એ વખતે શરૂઆતમાં. એક સોશિયલ નાટકમાં એક માં નેગેટિવ હોય એવું એક કિરદાર હતું ને એ મેં કર્યું, તો એમાં મને ખાસું જોબ સેટિસ્ફેક્શન મળ્યું છે. ને બાકી બધા હા, સંજય ગોરડિયા અને કૌસ્તુભ ત્રિવેદીએ અમે લોકો દેરાણી જેઠાણી કરીને એક પ્લે કરતા હતા, એ દરમિયાન એ લોકોએ કહ્યું કે અમે લોકો બહાર રિટાયર્ડ થાય છે, કરવા માંગીએ છીએ, અને તું બાનો રોલ કરીશ. તો પદ્માબેનના સ્ટેટસ ક્યાં અને હું ક્યાં, પદ્મારાણી બહુ જ મોટું નામ, થોડીક દ્વિધા પણ નહોતી રાખીને મેં હા તો કહી દીધી, પણ એ જ એના જ્યારે અમે લોકોએ 70-80 શો કર્યા ને ત્યારે મને એમ થયું કે નહીં, કંઈક કર્યું મેં લાઈફમાં. તુષારભાઈ સરસ વાત લખે છે. તુષારભાઈ કહે છે કે ત્યારે ચંદરજી કહી દેતા કે ચેતન હીરો હે, રૂપા હિરોઈન, ચારુબેન સાસ હે, રફા હસમુખ વિલન, બસ આની તરફ. એવું જ થતું હતું, સાચી વાત. તુષારભાઈની મેં આ સિરીઝ જોઈ છે. અભિલાષ, અમે લોકો છે ને તે દાખલા તરીકે રાજાડા શૂટિંગ કરવા જવાના છીએ, એવું નક્કી કર્યું કે આ વખતે રાજાડા શૂટિંગ કરવું છે. એટલે નક્કી થયું કે રાજાડા ગામ, ઓકે, ગામની સ્ટોરી છે. એટલે એવા કપડાં લઈને, એ વખતે તો પ્રોડ્યુસર કપડાં નહોતા પ્રોવાઈડ કરતા, તો એ કપડાં લઈને તું પહોંચી જશે. હવે એ વખતે હું દયારામ સાડીનું મોડલિંગ કરતી હતી, એટલે મારી પાસે ઢગલો સાડીઓ દયારામની, કારણ કે બધી જ પેલી બેઝિક સાડીઓ હોય જે પ્રોસેસ ના થયેલી હોય, અનપ્રોસેસ સાડીઓ, એટલે એ લોકોને તો ખાલી ફોટો પાડીને આપી દેવાની હોય, અને સાડી મારી પાસે રહી જાય. એટલે હું દયારામની સાડીઓ લઈ જાઉં, મારા માટે, ચારુબેન માટે, જે કંઈ પણ લેડીઝ હોય અમે લોકો બધા લઈ જઈએ. સુરભીબેન હતા, તો એ લોકો બધાના માટે હું સાડીઓ લઈને પહોંચી જાઉં. તુષારભાઈને બોલાવી લેવામાં આવે, સીએમ આમ બેઠા હોય પેન લઈને વિચારતા, પછી એ કે અમારે મહેસાણામાં છે ને એક રિવાજ છે સાટા પેટું, એટલે એક ઘરની દીકરી બીજા ઘરમાં જાય અને બીજા ઘરની દીકરી એ ઘરમાં આવે, સાટા પેટુંનો રિવાજ છે. એટલે સાટા પેટું ટાઇટલ ફિક્સ, અને પછી અમે સાટા પેટું પર આખી વાર્તા બને, સીએમભાઈ બધું થોડું લખે, પછી એના ડાયલોગ્સ તુષારભાઈ પાછા લખે, અને અમે લોકો સાટા પેટું શૂટ કરીએ. તો આવું એક આખો માહોલમાં અમે લોકો કામ કરતા. અત્યારનું ચેનલ કલ્ચર જો આ પ્રોસેસ થઈ જાય તો કેવો ધાસકો લાગે. સાચે અત્યારના ચેનલ જવા દે, બોલવા જેવું જ નથી, એટલા બધા માથાઓ એક સાથે કામ કરતા હોય છે. ચાર ક્રિએટિવ હેડ હોય, બે પ્રોડ્યુસરનો પાછું અલગ હોય, પાછું ચેનલના ક્રિએટિવ હોય, પછી પાછા ડિરેક્શનમાં, એટલે આવી આવી પ્રોસેસ અને પછી આટલી સફળતા. અને અત્યારે તો વાતાવરણ કમ્પેર કરવા જેવું જ નથી, કઈ વિચિત્ર જ છે બધું. રૂપાબેન, હિન્દી સિરિયલો કેટલી ગઈ? યાદ નથી, બહુ જ બધી કરી, બહુ જ બધી કરી. એ તો આજે મેં તમારી પાસે ડિટેલ માંગી ત્યારે જ ખબર પડી ગઈ તમારી પાસે કશો રેકોર્ડ નથી. મારી પાસે રેકોર્ડ નથી યાર, મારે લખવું પડશે એકવાર આમ ગાંઠ બાંધીને, કારણ કે હું ઘણી વાર એમ કહું કે ઘરે એક મંદિર મેં કરી, ચલો મને ખબર છે, પછી હમણાં હું બાલાજીમાં કુમકુમ ભાગ્ય કરું છું, તો ત્યાં અરે આપને કામ કિયા થા ને વો ક્યા હાદસા ક્યા હકીકત મેં, અચ્છા હો મેં એમાં પણ કર્યું હતું. કુસુમ કસોટી, કસ્તુરી, કલશ, કશ્તી,
અવધી બાલાજીમાં પછી પાલખી શોર જીત ગઈ તો પિયા મોરે બધી એટલી બહુ બધી સિરિયલો કરી છે મેં હિન્દીમાં. અત્યારે રનિંગ પ્રોજેક્ટ અત્યારે કુમકુમ ભાગ્યા અત્યારે હું શૂટિંગ કરું છું, કુમકુમ ભાગ્યાનું શૂટિંગ કરું છું અને શુભારંભમાં ગેસ્ટ એપિયરન્સમાં હું આવતી જતી હોઉં છું. આની પહેલા મેં બેહદ 2 કરી, એ વન ઓફ ધ ડિફરન્ટ રોલ, ડિફરન્ટ લુક, બેહદ 2 કરી અને જીત ગઈ તો પિયા મોરે મારી એક ગમતી સિરિયલ, એમાં એક રાજસ્થાની સ્ત્રીનો રોલ મેં કર્યો અને લોકોને હજી એટલે યાદ રહી જાય એવું હતું. ઘણી બધી સિરિયલો કરી છે અભિલાષ. ગુજરાતી ફિલ્મો મેં કરી છે. પડકાર નામની એક ફિલ્મ હતી, આપણે સુધાકર બોકાડેની હતી પડકાર, એ મેં કરી. એ પછી મેં ગોવિંદ પટેલની ફિલ્મ કરી, મૈયરમાં સમથિંગ, અને પછી મનડું નથી લાગતું એવું કંઈક, હા ના એમની નથી ગોવિંદ, નહીં નહીં મૈયરમાં મનડું મેં કરી પણ એ આમની હતી, બીજી જસવંત ગાંગાણી હતી. એટલે એવી બધી કુસુમ કરતી હતી ત્યારે હું ગુજરાતી 2-3 નાટક ફિલ્મો કરી હતી મેં. પછી વિપુલની સાથે, વિપુલ અમૃતલાલ શાહની દરિયા છોરું કરી મેં. પછી હમણાં મારો એક પ્રોજેક્ટ છે આરતીની સાથે, લવની ભવાઈ કર્યું. પછી હમણાં એક મારો પ્રોજેક્ટ છે, ચાલે છે જીવન ચક્ર, હિતેનવાળી કરી. હિતેનની ફિલ્મ કરી મેં. એટલે ગુજરાતી ફિલ્મો છે ને, મેં ગમે તેટલું હિન્દીમાં કામ કર્યું છે ને પણ મેં મારા ગુજરાતનો નાતો ક્યારેય તોડ્યો નથી. મેં દરેકે દરેક હિન્દી સિરિયલ, એટલે કુસુમ 5 વર્ષ ચાલી તો 5-5 વર્ષ મેં ગુજરાતી સિરિયલ અને ગુજરાતી નાટકો કર્યા જ છે. બીજી કોઈ પણ હિન્દી, હા કુંતલભાઈ જોડાયા છે એવું યાદ કરાવે છે કે સાટા પેટું સીએમભાઈએ લખ્યું. હા એટલે એ યુનિટ આખું સાથે હતું એ લોકોએ. તો હું શું કહેતી હતી, ભૂલી ગઈ. હા તો ગુજરાતીનો નાટક મેં ક્યારેય છોડ્યો જ નથી. એટલે મેં મુંબઈમાં આવીને પણ નારી તું ના હારી, સ્વપ્ન કિનારે બહુ જ સફળ, 1000 એપિસોડ, નારી તું ના હારી એ પણ એટલી જ સફળ, અને એની સાથે હું હિન્દી સિરિયલો કરતી હતી. પણ હું ગમે તેમ કરીને ટાઈમ કાઢતી હતી કે મારા ગુજરાતના ઓડિયન્સને હું ભૂલવા નહીં દઉં. પ્રશાંત ભારતે યાદ કરાવે છે કે આજી જે ગોવિંદભાઈ વાળી ફિલ્મ તેનું નામ છે તારો મલક મારે જો. તારો મલક મારે જો નામ આવ્યું. એમાં પણ હિતે નતો, એમાં પણ હિતે નતો, એના થયા હતી અને લોકો બધા હતા. પરદેશની ટૂરો કેટલી કરી? પરદેશી 4-5. સંજય ગોરડિયા સાથે હું સૌથી પહેલી વાર દુબઈ ગઈ હતી. પછી નિમેશ શાહ, એક મારો ફેવરેટ પ્રોડ્યુસર, એની સાથે મેં 3 અમેરિકાની ટૂર કરી. છેલ્લી અમે ટૂર કરીને તો 70 દિવસમાં અમે લોકોએ 53 શો કર્યા. એટલે એ પછી મેં નિમેશને કહ્યું, તું કીધું હવે મારામાં આવી આટલી હિંમત નથી. હા 70 દિવસમાં અમે લોકો કોઈ જગ્યાએ 4 કલાક ટકીને નહોતા બેઠા. મેં અમેરિકાના મેક્સિમમ મેં કંઈ જોયું હોય ને તો એ રોડ, હાઈવેઝ અને વોશરૂમ્સ, બાકી કારણ કે અમને બેસવાનો ટાઈમ જ નહીં મળે. એટલે સો દેટ વોઝ અ ગ્રેટ ટૂર વિચ આઈ ડીડ. અને ફિલ્મમાં હું સંજય છેલની હિન્દી ફિલ્મ કરતી હતી તો એના માટે હું ન્યુઝીલેન્ડ પણ ગઈ છું.
હું અને અશોક શરાફ હતા એ ફિલ્મમાં. એમાં હું ન્યુઝીલેન્ડ પણ ગઈ છું. હિન્દી ફિલ્મો અંગત રીતે નાટક, ટેલિવિઝન અને ફિલ્મ ત્રણ ચોઈસ એક સાથે પડી હોય તો તમારી પહેલી ચોઈસ થઈ? નાટક. અભિલાષ, હું બધાને કહું છું કે નાટક મારી માં છે અને ટેલિવિઝન ને ફિલ્મ બધી મારી માસીઓ છે. ઠીક છે, માં કરતા સવાઈ માસી હોય છે પણ એ પૈસામાં, પણ જે માં છે તો માં જ હોય ને. એટલે મારો જન્મ જ નાટકમાં થયો છે એટલે નાટક પહેલી પસંદ. હું એવું નહીં કહું કે કારણ કે તરત રિસ્પોન્સ મળે છે અને ફલાણું આમ થાય છે એવું નથી, પણ એ નાટક મારો જીવ છે. એટલે આપણે એવું કહીએ કે મીનાબેને તમારી જે રીતે મુંબઈમાં શરૂઆત કરાવી, મીનાબેને ઘણા લોકોની શરૂઆત કરાવી છે અને મારા પણ બહુ ગમતા મિત્ર છે અને ઘણા લોકોની મીના ઘીવાલા ની કોઈ પણ એવી સિરિયલ નહી હોય કે જેમાં મેં કામ ન કર્યું. દરેકે દરેક મીનાબેન ની સિરિયલ માં મેં કામ કરેલું જ છે, ચાહે એમણે હિન્દી દૂરદર્શન માટે કરી હોય કે કઈ પણ હોય. સો મીનાબેન સાથેનો એક એ રેકોર્ડ જુદો છે મારો. પરિંદ કુમાર ધોળકિયાજી આપણી સાથે જોડાયા છે અને પૂછે છે કે રૂપા દિવેટિયાનો ડ્રીમ રોલ કયો? મારા દરેક રોલ મારા માટે ડ્રીમ જ હોય છે અને મને છે શકુંતલા કરવી હંમેશા ગમે અને જસ્મા, જસ્મા ઓર્ડર ની જસ્મા, આ બે મારા ગમતા રોલ. બાકી તો ડ્રીમમાં તો કેવું છે યાર, ક્યાંય અંત આવે એવો જ નથી. એઝ એન એક્ટર તમને બધું જ કરવું હોય. કલાપીભાઈ ધોળકિયા આપણી સાથે જોડાયા છે અને એમનો એક બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ એવો છે કે ફોરેન ટૂર માટે જતા કલાકારોને આજુબાજુના જોવાલાયક સ્થળો જોવાનું સમય મળતો હોય છે કે નથી મળતો? તમે ફટાફટ રેસ્ટરૂમ અને હાઈવે આના સિવાય કશું જ જોવાનો સમય નથી મળતો. હા, છેલ્લા 4-5 દિવસ અમે લોકો આમ ગમે તેમ કરીને કાઢી રાખીએ છીએ તે શોપિંગ કરવા માટે, એટલે શોપિંગ મોલ્સ જોવા મળે છે. બાકી તમે એવું કહો કે ચલો હું, જો કે નસીબ નિમેશની સાથે જવામાં એ જ ફાયદો છે કે પહેલી જ વાર હું ગઈ તો અમેરિકાની ધરતીમાં બીજે દિવસે હું નાયગ્રા ફોલ્સ પર હતી. કારણ કે અમારા લોકોનો પહેલો શો નાયગ્રા ફોલ્સથી થોડોક 2-3 કલાકના ડિસ્ટન્સ પર હતો, તો એ વખતે અમે લોકો જોવા ગયા હતા. તો એવી રીતે કોઈક વાર ચાન્સ મળે તમે પસાર થતા હો ત્યાંથી અને તમે જોઈ લો, પણ બાકી ફરવાની તો વાત ભૂલી જ જવાની. કામ કરવા ગયા છો, કામ કરો અને પાછા આવો. અને પાછા વખતે બે હિના જોડાઈ ગઈ છે આપણે, કહે છે કે રૂપાબેન લિસ્ટ બનાવો. લિસ્ટ બનાવવું પડશે યાર, સચ્ચે લિસ્ટ બનાવવું પડશે. અને તમારે બધાએ મને, જેમ પ્રશાંતભાઈએ મને નામ યાદ દેવડાવ્યું એવી રીતે બધાએ મને નામો યાદ દેવડાવી દેવડાવીને લખાવડાવવા પડશે. 50% ઉપર તો હું હેલ્પ કરી શકીશ. હા તો થેન્ક યુ સો મચ, સચ્ચે સચ્ચે. કારણ કે મારા વિકિપીડિયામાં પણ એ લોકોએ અમુક જ નામો લખ્યા છે, એટલે હું તો મારા વિકિપીડિયામાં ચેક કરતી હતી કે ભાઈ મેં કયા કયા નાટકો કર્યા છે, તો મેં 2-3 નામ જ લખ્યા છે એમણે, એટલે સો ફની. બરાબર છે. રૂપાબેન, કરંટ સિનારિયો જે રીતે ચાલે છે, છેલ્લા 5 મહિનાથી નાટકો બંધ છે, ઓડિટોરિયમ બંધ છે, શૂટિંગો પણ રિસન્ટલી ચાલુ થયા જે પણ ન થયા, બરાબર છે, ભવિષ્ય કેવું જુઓ છો નાટક અને હું તને કહું સૌથી દુઃખની વાત, અમે લોકો એક નાટકનું ગ્રાન્ડ રિહર્સલ કરતા હતા અને શુક્રવારે અમે લોકો નાટકનું ગ્રાન્ડ રિહર્સલનો ફર્સ્ટ પેલું ઝીરો શો હોય ને એ પરફોર્મ કરવાના હતા. તો શુભ મંગ એટલે
એ નાટકના શો પહેલા અમે લોકો જીઆર શરૂ કરીએ એ પહેલા પ્રોડ્યુસરે આવીને કહ્યું કે આ રવિવારે આપણે શો નથી કરતા, કારણ કે COVID-19 ને કારણે હમણાં એ લોકો કલમ નાખી છે કે બધા લોકો ભેગા નહીં થઈ શકે, એટલે આ રવિવારે આપણે શો નથી કરતા. એટલે અમને એમ હતું કે આ રવિવારે નહીં તો આવતા રવિવારે તો કરીશું જ. અને આવતા રવિવારના આજે 4 મહિના થઈ ગયા અભિલાષ, એટલે થિયેટર નથી એનું તો જન્મભૂમિ પ્રવાસી હું જોતી નથી, કારણ કે જન્મભૂમિનું એ પાનું જેમાં થિયેટરના જે નાટકોનું લિસ્ટ આવે એ તમને એમ થાય કે પાનું કેવી રીતે જોવું. અને ભવિષ્યનું તો મને મારા ખ્યાલ પ્રમાણે થિયેટર સૌથી પહેલું બંધ થાય એન્ટરટેનમેન્ટ, અને સૌથી છેલ્લું શરૂ થાય, સૌથી છેલ્લું એ છે. અને સૌથી દુઃખની વાત એ છે કે આવા સમયે લોકોને સૌથી વધારે એન્ટરટેનમેન્ટની જરૂર હોય. બિલકુલ સાચી વાત છે, એટલે આ એવું સર્કલ છે કે બધા લોકો એક જૂની જૂની સિરિયલો કે તો ભગવાનની દયાથી ફેસબુક ને બધું ઇન્ટરનેટ ને આ તેને એટલે બધા જૂના જૂના ફિલ્મો ને એ બધું જોઈને ટાઈમ પાસ કરી શક્યા, પણ નહીં તો જે એન્ટરટેનમેન્ટની બધી જ રસ્તા જ્યારે બંધ થઈ જાય ત્યારે લોકો માટે જીવવું અઘરું થઈ જાય છે. અને એ રિયલાઇઝ હવે એ લોકોને થયું છે કે કેટલી જરૂર છે. અને મને નથી લાગતું કે ડિસેમ્બર પહેલા થિયેટરમાં લોકો આવવાની હિંમત કરે, કારણ કે ડર એટલો બધો મોટો છે. સિવાય 2020 હા પેલું રસી વસી શોધાઈ જાય અને લોકો થોડા કમ્ફર્ટેબલ થઈ જાય તો કદાચ, પણ તો પણ એને લાસ્ટ પ્રેફરન્સ જ આવશે. લોકો હમણાં એન્ટરટેનમેન્ટ માટે પૈસા ખર્ચીને તો નહીં જાવે. પિયુષ સોલંકી અને રાજુભાઈ સોની જોડાયા છે કે અમને ભૂલતા નહીં એવું છે. શું કે છે? અમને ભૂલતા નહીં પિયુષ સોલંકી અને રાજેન્દ્રભાઈ સોની. રાજુભાઈ સોની પિયુષે મેં ગુજરાતની કેટલી બધી ફિલ્મોમાં એક પ્રોડક્શનમાં હતો. અરે પિયુષે તો મને કેટલી મદદ કરી છે. પિયુષ સોલંકી એ વખતે ગ્રીન કલરની મારુતિ વેન રાખતો હતો, અને હું ને કુંજલનો પ્રાણી પ્રેમ તો બધા જાણતા હશો. અત્યારે મારી પાસે મારા 2 શ્વાન પુત્રો છે, બિટ્ટુ અને બલ્લુ, અને 2 બર્ડ્સ છે, સિલ્વર અને સ્વીટુ. એ વખતે અમારી પાસે ગ્રેટ ડેન હતો, એટલે ગ્રેટ ડેનની સાઈઝ લગભગ કાઇનેટિક હોન્ડા જેટલી હતી. એને પેટમાં વાગ્યું હતું ત્યારે પિયુષ એની વેન લઈને આવ્યો હતો, અને એ વેનમાં નાખીને અમે લોકો હોસ્પિટલ લઈ ગયા હતા એને. એટલે પછી એ ગ્રેટ ડેનને જ્યારે જ્યારે ડેની, એનું નામ ડેની હતું, ડેનીને લઈને ક્યાંય શોમાં કે ક્યાંય જવાનું હોય તો પિયુષ ચલો વેનનું પાછલી સીટ કાઢી નાખે, ડેનીને બેસાડે, કુંતલ જાય એમાં, અને એ લોકો બધા જયપુર ને જોધપુર ને બધા શોઝમાં જાય. તો પિયુષને કેવી રીતે બોલાય? આ કોઈને અમદાવાદના અભિલાષ, અમદાવાદમાં એટલા બધા એસોસિએશન છે મારા બધા લોકોની સાથે કે હું કેવી રીતે ભૂલી શકું? કોને ભૂલું, કોનું નામ લઉં ને કોનું ના લઉં એ મારા માટે સાચે દ્વિધા છે. કેટલા બધા લોકોએ મને સપોર્ટ કર્યો છે અમદાવાદમાં દરેક, એટલે મને એટલી સાચવી છે લોકોએ. તમે લોકો બધા જ, અભિલાષ તું પણ યાદ કર તારી પહેલી જ સિરિયલમાં મેં કામ કર્યું હતું, યાદ છે? રાતના 12 વાગે તો પછી તો એના કરતા યાદગાર અનુભવ મને તો હજી એ મોટો યાદગાર છે. આપણે કચ્છ શૂટિંગમાં ગયા હતા અને આ ડોક્યુમેન્ટરી બનાવી હતી શોલ્સ ઓફ ગુજરાત, વણકર ને બેઝ કરીને, ને આપણે આખું અમદાવાદ થી લઈને આખું કચ્છ ફરીને પાછા આવ્યા હતા. તો કેટલા બધા પ્રસંગો છે, અને આપણે બધાની સાથે રહીને કામ કર્યું છે. મેં કુંતલ એક ડોક્યુમેન્ટરી બનાવી હતી રવા દેસાઈ ઉપર, ત્યારે બરોડા અમે લોકો ગયા હતા, ત્યારે પિયુષ એ લોકો બધા હતા અમારી સાથે, કાકાભાઈ હતા દિનેશ પ્રજાપતિ. તો કેટલા બધા, એટલે ઓ ગોડ, કોને યાદ કરો ને કોને ભૂલું એવું મને સમજાતું નથી. રૂપાબેન, આ એક પ્રયોગ અમે શરૂ કર્યો છે તિહાઈ ટોકના માધ્યમથી, અને રોજ આવી જ રીતે અલગ અલગ જે લોકોએ એક લાંબી મજલ કાપી છે, એક સ્તર ઉપર પહોંચ્યા છે, એવા લોકોની સાથે એમને નજીકથી જાણવાનો, લોકો સુધી એનું આ બીજું પાસું પહોંચાડવાનો એક પ્રયત્ન અમે કર્યો છે.
આ પ્રયોગ માટે તમારી પાસે બે લાઈન છે. અભિલાષ, એમ હું બહુ જ ખુશ છું, કારણ કે આ અમારું પણ એક ડોક્યુમેન્ટેશન થઈ રહ્યું છે. અમારી યાદો, કોઈ પ્રશ્ન પૂછે ત્યારે એ યાદો વાગોળીને તારા સુધી પહોંચાડું છું, તો એ મારી મારા માટે પણ એક મેમરેબલ વસ્તુ થઈ રહી છે. મેં આ પહેલા સંજયભાઈ અને બધાના તારા તિહાઈ આપણા ઇન્ટરવ્યુઝ જોયા છે, એટલે કેટલી બધી વાતો જાણવા મળે છે. એટલે અને આ સમયે મારા લોકો સાથેનો નાટો આ રીતે જળવાઈ રહે છે, અને એના માટે અમે બધા જ કલાકારો, બધા જ કલાકારો વતી હું તારો આભાર માનું છું. કારણ કે આવો થોટ, આવું ડોક્યુમેન્ટેશન, આવું કોઈ કરવાની કોઈ હિંમત જ ના કરે, અને કોઈને લોકો આટલો સપોર્ટ પણ ના કરે. પણ એ તારી આવડત છે કે બધા જ તને સપોર્ટ કરીએ, અને ઇન્દ્રકુમાર જેવા માણસ પણ તારી સાથે વાત કરવા માટે તૈયાર થઈ જાય છે, અને એ લોકો પણ તને દિલ ખોલીને તારી સામે પ્રગટ થાય છે. તો અને એ લોકોને સાંભળીને અમને લોકોને ઘણી બધી પ્રેરણા પણ મળે છે. સંજયભાઈને સાંભળ્યું તો સંજયભાઈની લાઈફની સ્ટ્રગલ સાંભળીને એક મુઠ્ઠી ઉંચેરું માન વધી જાય છે, તો બહુ બહુ સારું લાગે છે. ખૂબ ખૂબ આભાર, અને ખૂબ મજા આવી. અને આજે વધારે એટલા માટે મજા આવી કે આપણે આમ મોટું વાત કરવાનો હવે ઘણીવાર સમય નથી મળતો, પણ આ રીતે આપણે એક કલાક સરસ, હા, અને આટલી બધી ચર્ચા કરવાનો ક્યારેય સમય નથી મળતો, નથી મળતો. તે મને એમ ખુરેદી નાખી, હા, જૂની વાતો યાદ કરાવીને, જૂના લોકોને યાદ કરી કરીને. રાજુભાઈ સોની એક પ્રસંગ યાદ કરાવે છે. રાજુભાઈ સોની, એમનું એક પક્ષી ખોવાઈ જતા ઘણા દુઃખી થયેલા, અને શોધવા માટે 10,000 જેટલો ખર્ચ કર્યો, જેનો હું સાક્ષી છું. આઈ નો, મારું ટુક ટુક એક ફટાકડાના અવાજથી ડરીને ઉડી ગયો હતો, અને પછી એને શોધવા માટે કુંતલે આકાશ પાતાળ એક કર્યા હતા, અને અનફોર્ચ્યુનેટલી અમને લોકોને ટુક ટુક મળ્યો નહીં. પણ કંઈ નહીં, હવે અમારી પાસે સિલ્વર છે. પક્ષી પ્રેમ, પ્રાણી પ્રેમ, આ એક્ટિવિટીની સાથે ખાસ કરીને કુંતલ દિવી પ્રેમ હું સતત જોઉં, અને વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફર બહુ બધું કરે છે. એ લોકોનું, અમારા લોકોનું એક ગ્રુપ છે, કેનાલ ક્લબ ઓફ અમદાવાદ, કેનાલ ક્લબ લોકેન ખારાવાલા, એને મને ખાસ કહ્યું હતું કે મને યાદ કરજો. લોકેન ખારાવાલા અને ફ્રિયા ખારાવાલા, કુંતલ, અમે લોકો બધા સાથે હોઈએ છીએ, એમાં ડોગ શોઝ ને બધું અરેન્જ કરતા હોઈએ છીએ. નિખિલ પટેલ, પૂજન પટેલ, તો અમે લોકો બધા ભેગા થઈને ડોગ શો ને બધું અરેન્જ કરતા હોઈએ છીએ. પ્રાણી પ્રેમ તો મને યાદ નથી, કે ખાલી મુંબઈમાં 2 કે 3 વર્ષ એવા હતા કે જ્યારે મારી પાસે મુંબઈમાં કોઈ પણ એનિમલ નહોતું. પછી મારી પાસે ટીંબા આવી ગયો હતો, અને ટીંબા 13 વર્ષ મારી સાથે રહ્યો, અને એ પછી તો છે જ, હોય જ, પ્રાણી વગર અમે લોકો જીવે, કારણ કે અનકન્ડિશનલ લવ કોણ આપી શકે બીજું. બિલકુલ બિલકુલ. તુષારભાઈ સરસ કહે છે, તુષારભાઈ સરસ શું બોલ્યા, તુષારભાઈ લખે છે કે રૂપાએ પોતાના યુનિટના સ્પોટ બોય ને પણ નામ દઈને જ સંબોધ્યા છે, એ જમીન પર ચાલતી રહી છે, એની સરળતાની સહજતાએ આ સ્થાન અપાવ્યું છે, અસ્મિતા પર્વમાં એનું લાગણીભર્યું વક્તવ્ય એનો પુરાવો છે. અને એ માટે પણ તુષાર શુક્લ જવાબદાર છે. મને વાચા આપનાર હંમેશા તુષાર શુક્લ જ રહ્યા છે, જેમનું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકું. પણ હા, અસ્મિતા પર્વ, અભિલાષ વાતો કરવા જઈશું તો 3-4 એપિસોડ કરવા પડશે. છૂટા પડીએ પહેલા એક સવાલ બોલ. સંગીતના ફેમિલીમાંથી આવો છો, સંગીતનો શોખ કેટલો? બહુ બેસુરી છું, પણ તાનસેન છું, કાનસેન છું, એટલે મને સંગીત સાંભળવું મને સખત ગમે છે. કુંતલ તબલા વગાડતો હતો, અમે લોકો જસમાં ઉડન કરતા હતા ને ત્યારે તબલા ભવાઈનો ઠેકો કુંતલ વગાડતો હતો. એનામાં તો બ્લડમાં જ સંગીત છે, પણ મારા
બ્લડમાં નાટક છે, એમ એના બ્લડમાં સંગીત છે. અને પપ્પાની સાથે રહીને, શિમુ પપ્પાની સાથે રહી રહીને એમણે મને સાંભળતી કરી દીધી, ગુજરાતી સુગમ સંગીત સમજતી કરી દીધી. એટલે મારા જીવનમાં શિમુ દિવેટિયાનો બહુ મોટો ફાળો છે, બહુ જ મોટો. રાતના 12:30-1 વાગે નાટકનો શો પતાવીને હું અમદાવાદમાં, શોઝ હોય ને હું અમદાવાદ ગઈ હોઉં, 12:30-1 વાગે ડાઇનિંગ ટેબલ પર શિમુ દિવેટિયા અને સુધા દિવેટિયા થાળી પીરસીને રાહ જોઈને બેઠા હોય. હું જ્યાં સુધી જમી ન લઉં ત્યાં સુધી એ બંને જણા ત્યાં બેસી રહે, અને હું જમી લઉં પછી કે ચાલ જા બેટા, તું જઈને રૂમમાં સુઈ જા, અમે લોકો રૂમમાં જઈએ છીએ. એટલે શિમુ દિવેટિયાનો ઘણા લોકો જે એવું જ, આઈ થિંક મારા વિકિપીડિયામાં પણ મારા ફાધરનું નામ શિમુ દિવેટિયા લખ્યું છે. એટલે ઘણા લોકોને હજી એમ જ છે કે મારા શિમુ દિવેટિયા મારા ફાધર છે, મારા પપ્પા છે. હા, મારા, અને મને પણ એવું કહેતા એમ થાય છે કે મારા સસરા છે, ના ના મારા બાપ જ છે, મારો બાપ છે. સો યા, ખૂબ મજા આવી, ખૂબ મજા આવી. અને ઘણી બધી એવી વાતો જે મેં પણ પહેલી વખત તમારી પાસે આ સાંભળી, અને આપણે બસ સતત સંપર્કમાં રહીએ અને ફરી પાછું આપણી દુનિયા શરૂ થાય અને લોકોની સામે આપણે સ્ટેજ થી આવીએ, એવા દિવસની પ્રાર્થના કરીએ. અને બસ આજનો આપણો સમય આપણે પૂરો કરીએ છીએ, આજના એપિસોડને વિરામ આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ ફોર નાઇસ કંપની એન્ડ નાઇસ ટોક. હંમેશા વાતોની ખૂબ મજા આવી અને ઘણું બધું નવું જાણવા. જય હરકેશ, જય હરકેશ, આવજો. તો આ હતા રૂપા દિવેટિયા. નાટકથી શરૂ કરીને, બાળપણમાં નાટકથી શરૂ કરીને એમેચ્યોર ટેલિવિઝન, કોમર્શિયલ ટેલિવિઝન, હિન્દી ટેલિવિઝન, ગુજરાતી ફિલ્મો જેવી, અને હિન્દી ફિલ્મો જેવી અનેક કલા યાત્રા તેમના મુખે આપણે સાંભળી. અલગ અલગ એમની પડદા પાછળની વાતો આપણે સાંભળી. આપણે રોજે રોજ આવા એક મહાનુભાવને મળીએ છીએ. હાજર થઈશું આવતીકાલે રાત્રે 9:30 વાગે એક નવા જ મહેમાન સાથે. જતા પહેલા તિહાઈ ટોકનું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકોન પુશ કરવાનું ભૂલતા નહીં. એ જ રીતે તિહાઈ ટોકનું ફેસબુક પેજ પણ લાઇક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવતીકાલે રાત્રે 9:30 વાગે એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી અભિલાષ ગોડાને રજા આપશો. નમસ્કાર.